થોડું ગાજર ના 10 વાગ્યા 10:30 પણ આજે થોડુંક વાદળ છે, વાતાવરણ છે એટલે ચોમાસાની રેતી એકદમ ચોખ્ખી છે એટલે કાયમ આવે. જાદરી ને આપણે તો જાદરી ક્યારેય નથી બોલતા, ઘઉંનો પોકસ કે બેબીનો. મમ્મા આ ખાવું આ ખાવું એક તો ઉધરસ આવે ને એટલે થોડીક ચણા ચાટ બનાવી દઈએ ને તો ખાઈ લે. તીખા બહુ લાગે છે ને તો મિક્સ કરી દઉં થોડું. કોથમરી નાખી દીધું, કોબી નાખી દઉં કારણ કે બહુ તીખો આવે, મસાલા તીખા ચણા આવી છે. એ શું તા ટીચર એવા જતો થોડીક કોબી નાખી દઈ. ઉધરસ આવે એટલે ગાજર બહુ નહીં નાખો બટ રાખો દી કલાકે ને કલાકે ખાવું છે ખાવું છે. લીલાબેન કેમ ભાગ્યા નહી બની ગઈ તડકો નથી વાદળ હશે ને એટલે સાયો છે. હવે તો તીખી નહી લાગે ને પાણી આરે જો ક્યાં જાહો ખાવા. એશ્વી બેન ક્યાં ખાવા બેસી ગયા, હે ઇન્દોરે નથી ગમતું, નિશ્ચય જમવું ગમે. એશ્વી ભેળારે પાણી પીવાય, બહુ ભાવે બહુ ભાવે, તીખી નથી લાગતી. નહીં જેની ખાઈ લીધી, જેની ખાઈ એ કરતા ઢોળી ડબલ. પાંદડા આખા ગુંદો ખરી ગયો છે, પાંદડા બધા ખરી ગયા, થોડાક છે એ ખરી જાય, હાવ એટલે હાવ ખરી જાય. આજ પાંદડા કેટલા, કમસે કમ 2-3 ગાંઠડી ઢગલો કર્યો થઈ બધા લઈને કોડે નાખ્યા, એટલું સારું છું જે એટલા બધા પાંદડા જે સૂટા પડ્યા છે ને આઘા આઘા, એ તો બાકી છે વાળવાના. પછી કઈ હવે પાછા કાલે એટલા લઈ લેવું. આપણે ધાબા ઉપર આવી ગયા છીએ, 10 વાગ્યા 10:30 પણ આજે થોડુંક વાદળ છે, વાતાવરણ છે એટલે બહુ તડકો નથી લાગતો ને વેકરો ભેગો કરવાનો છે. આ બધો વેકરો અહીંયા છૂટો નાખ્યો હતો, છોકરાઓ પાળી નથી ને એટલે ધાબે ન છે. મમ્મા વાળવા મળી યશવિન, અમને મજા આવશે રમવાની. રમ્યા
છીએ. વેકરો વળાઈ ગયો, બધી કોથી વળી નાખ્યો છે. ના, બે બોરીમાં ભરી લીધો છે. એટલે શું કે ગમે ત્યારે આપણે સિમેન્ટ કે રેતીની જરૂર પડી હોય તો ડાયરેક્ટ લેવા થાય, અને ધોવાઈ ગયેલી ચોમાસાની રેતી એકદમ ચોખ્ખી છે એટલે કામ આવે. અત્યારનો વ્યૂ જો કંઈક આવો આવે છે. વાઢીઓ ખળ વઢાઈ ગયું અને ફરી પાછું મોટું થવા મળ્યું છે. ને આજે વાદળ હશે એટલે સૂર્યદેવ નહીં દેખાય, બહુ જ વાદળ હશે. આપણું ધાબુ ટેકો થો એ મને દાણા કાઢી લીધા છે, એને મિક્સર માટે ક્રશ કરી લો. કેવી રીતે બનાવો? આમાં ગળ ઘી માં ઉનો કરીને પછી આવડો આપણે બનાવ્યું મિક્સ કાસા ઘઉં લઈ લેવાનું, નાખી દેવાનું, એવી રીતના બનાવવાનું. કેમ તાર શીખવો છે? આમને કાસા દાણા હોય તોય ભાવે, તો ઓલો ગળ ને ઘી નાખી તો તમને વધારે ભાવે ને? હા, કિશન ને ઓછું ભાવશે. કિશન ને ઘી વાળું નથી ભાવતું એટલે. કિશન જો તું ઉપાડી દે આપણે નાખી દઈએ મિક્સર માં, પછી ધીમા ચાપે ચડાવવા. ગોળા બનશે ને? જોઈ નાખજો. હું તો મસાલો નાખી દીધો. ગરમ છે બહુ વસ્તુ.
બની ગયું છે આપણું જાદર્યું. આપણે તો જાદર્યું ક્યારેય નથી બોલતા, ઘઉંનો પોકસ કહીશી અથવા તો ઘઉંના પોકનો શીરો.